સારું આવવાનો વખત થયો એટલે મોદી કાકાએ કાગળ હજુ કાકાનો કાગળ સંગ્રહ છે અમે બાપજી આટલી જગ્યાએ જઈ અને લીંચાવવાના છે સત્તાધાર અઠવાડિયું રહેવાના છે તમારે તેડવા આવી જવાનું તમને મારી સાથે લઈ જાઉં છું બધી જગ્યાએ ધ્યાન રાખજો સત્તાધાર લઈ જવું હોય સત્તાધારની એકદમ સરસ ગમત બે ત્રણ કરીને પછી આપણે આગળ ચાલશું ત્યાં ગીગા બાપા અને ત્યાં બધા બાપા કે સંતોને બધા બાપા જ કે ત્યાં જગ્યા છે ખબર છે ને પેલા પાડાની વિધિ પાડાનું તો બધા જાણે છે એ જગ્યાની વાત એ વખતે વિસામણ બાપુ કરીને ત્યાં એમના ગાદીના વારસ હું જઈને બેઠો બાપજી કે જો ગેગા બાપાની જગ્યા જોઈ આવજે કેમ બાપા મને પછી ક્યાંય જવાનો શોખ નહીં હો ભગવાન અહીંનો ઉભો હોય ને તો અવધૂતની પાસેથી જવાનું નહીં હવે એ લોકો બાપજીના હાથેના જે લોકો હતા ને એ બધા ગયેલા સાસણગીર પેલા સિંહ જોવા એટલે દેવીબેન એટલા ઘરે અને હું ગયો એટલે એમને કે હું તો ભાઈ નવા નવી બાપજીને હાજે દૂધ હાલવાનું ફ્રૂટ હાલવાનું મને કંઈ ખબર ના પડે બધું આવી ગયું ચિંતા ના કરશો હવે શાંતિ રાખો પછી એમનો છોકરો પ્રવીણ હમણાં કોઈ છે અહીંયા પ્રવીણને ઓળખાયું પ્રવીણ દવે હા હા તું જ છે ને હા હા બધા ઘણા છે અહીંયા એ પ્રવીણ એ વખતે નાનો બે ભાઈ હતા એ વખતે બે જ ભાઈ એ વખતે બે ભાઈ હતા તો બાપજી ગમત શું કરે તમને ગમતની વાત કરું અલા પ્રવીણ અહીંયા ગીગા બાપા ને ફલાણા બાપા ને ઢીકણા બાપા ને આ બાપા તો ગધા બાપા ખરા કે નહીં કે કૂતરા બાપા ખરા કે નહીં ગમત કરે હવે આજે મને એ શબ્દો એવા ને એવા યાદ છે અને પેલા નાના બાળકો બિચારા હવે એના બાપુજી જે હતા ને એ બ્રહ્માનું માણસ કહેવાય ને એવા એકદમ ભોળ્યા અશ્વિનભાઈ એકદમ ભોળ્યા દેવી બહેનો છે દાયા પણ ખરા અને આ બિલકુલ ભોળ્યા સ્ટેશન માસ્તર બાપજીને કડવી બદામનું તેલ થઈ રહેલું એમને માલિશ કરતા તો બાપજીએ કીધું કડવી બદામ તેલ મળશે કે હા બાપુજી જૂનાગઢ જઈને લઈ આવું આ તો બિચારા ઉપડી ગયા હવે કડવી બદામનું તેલ એમ કંઈ રસ્તામાં ના મળે તો બિચારો કણજીનું તેલ કોઈ આપી દીધું પૈસા બધા લઈ લીધા લઈને આવ્યા બાપજીને બતાવ્યું મેં બાપજી આ કણજીનું તેલ છે આ તો તેલ નથી સારું કંઈ એનો ભાવ છે ને એનું તેલ પહોંચી જવાનું કડવી બદામનું તેલ લઈ જવામાં હું અને ભુધવરાઈ માસ્તર 3 રૂપિયે તોલો એ વખતે મળે અને રિચી રોડ પુલ ખરો ને જેણે જોયો અમદાવાદમાં એના નીચે જનતા માર્કેટ એ દુકાનનું નામ જનતા એવું કંઈક હતું જનતા સ્ટોર કે એવું કંઈક નામ હતું ત્યાંથી અમે કાયમ માટે અમે બે જણ વારા ફરતી લઈ જઈએ એટલે બૂમના એમ કે થઈ રહ્યું બને જ નહીં ઠીક હવે જુઓ બાપજી કેવી પરિસ્થિતિમાં ત્યાં એ રહ્યા અઠવાડિયું કોઈ પણ સંત નહીં કોઈ સામાન્ય માણસ ના રહી શકે એવું ચાલુ સંડાસ તો પેલા ગંદકીવાળા હરિજન આવીને લઈ જાય અને એવા એટલે એમાં વાસ મારે એટલે બાપજી માટે એણે જાજરું બનાવ્યું જાજરું કેવું બનાવ્યું તમને કહું તમને કદાચ કલ્પના ના કરો આજે એ જાજરું મારી આંખો આગળ છે ખાલી કંતાન એને ત્યાં કંતાને ક્યાંથી મળે બિચાર સારું તે છેદ છેદ આમ કાણા પડે એવું કંતાન લાવી એક એક અહીંયા પેલો વાંસનો ટુકડો ઊભો કર્યો એક અહીંયા ઊભો કર્યો એક અહીંયા ઊભો કર્યો એક અહીંયા અને ચારે તરફ વીંટાળીને દરવાજો રાખ્યો તે ખોલીને અંદર જાજરી જોવાય પણ મૂકેલું શું ખર છે આપણે ડુંગરના પથ્થરો હોય ને એ પથ્થરા મૂકેલા એટલે સરખા નહીં બે પથ્થર હા આટલા ઊંચા એના ઉપર બાપજી બેસીને જાજરી જાય એક પણ દિવસ બાપજીએ ફરિયાદ નથી કરી હું ને બાલભાઈ એ વખત બાલભાઈ ફોટા પાડવા આવેલા એટલે મેં કીધું બાલ બાપજીને કહીએ આપણે કે અમે સરખું કરી નાખીએ મેં કીધું એ કશું નહીં કરવાનું કંઈ એ જેમ છે એમ રવા દેવાનું એની બિચારાને દુઃખ લાગે ને આપણે નથી કરવું સાફ હવે રોજ સાંજે માથામાં સૂતી વખતે માલિશ તેલનું કરીએ પછી બાપજી ચિત્તા સૂઈ જાય એ વખતે પછી ચાદર ઉડાડીએ એટલે પાછું ફેરવી અને સૂઈ જાય આ રોજનો નિયમ હવે જોજો આ મુદ્દો કહેવાનો તો હવે આવે છે ખરો મુદ્દો તો આ વાત કહેવાની પાછળ આટલું રહસ્ય છે 5 બિચારો હવે એ ગામમાં 5 ક્યાંથી મળે ગામડું નાનું તે કોઈકે સરસ પાટ આપી કેવી ખબર છે બોડાણાની વેલ જેવી એટલે આમ 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 હાથ અડાડીએ ને તો હલે આમ આમ કિચુક કિચુક અવાજ થાય કિચુક કિચુક એના પર મુકામ કર્યો પહેલા દિવસે જ ગયેલું કે બાપજી આ
એને સારી પાત મળી હોત તો આવી લાવત. આપણે જેના ઘરે જઈએ એની જેવી વ્યવસ્થા હોય એ પ્રમાણે જીવતા શીખવાનું. કોકના ઘરે જઈએ ને રાત્રે 12 વાગે 11 વાગે પોકીને કે મારે શેર દૂધ પીવું છે, ગામડામાં દૂધ મળે જ નહીં, તો આ શીખામણ અમને આપી કે જેના ઘરે જે પરિસ્થિતિ હોય એમાં તમારે રહેવાનું, કોઈ દિવસ એ માણસને દુઃખમાં મૂકવાનો નહીં, વિમાસણો પડવો. સારું, પેલું કિચુક બોલે, બાપજી બેસે એટલે કિચુક બોલે, ઊભા થાય એટલે કિચુક બોલે, આડા સૂઈ જાય તોય કિચુક બોલે, ખૂંક આમ કરે તોય પેલી કિચુક કિચુક બોલે. આ તો 2-3-4 દિવસ ગયા અને અમને હસવું આવી ગયું. મેં કહ્યું હાલો આ ખરું કિચુક બોલે છે, એટલે બાપજી સીધું શું બોલ્યા ખબર છે, અલા સાનું હસવું આવે છે, તમને ખબર પડે છે આમ, હા સૂતા સૂતા તમને ખબર પડે છે, આ તો અવધૂતની મીઠી નિંદર આવે ને એટલે યાલો ડુગાય છે. પણ તમે એક એની શોધક દ્રષ્ટિ અને કેટલી વિશાળ દ્રષ્ટિ, કે પાતના હલરડા આરે કિચડું શબ્દમાં જેને હલરડું સંભળાય એને તમે કેવો દેવ પુરુષ. અરે અત્યારના સાધુઓ મારા જેવા ગયા હોય ને તો સાલે 80-85 લાયા ચાલ બગાડે નહીં ચાલેંગે, તો બિચારો બોલો રૂવા માંગે મળે ક્યાંથી. અને ગધેડાના ભૂકવામાંથી જેને બેંજનો અવાજ આવે એવા પુરુષો શોધી કરો તમે. સામાન્ય પરિસ્થિતિના અનુકૂળ થવાનું બહેનો ભાઈઓ તમને આજે પણ કહું છું, કોઈ પણ આ બાપજીના પાસેથી આપણે શીખ્યા છીએ બરાબર. આજે પૂછી જો અનિલભાઈને મેં કેટલા મુકામ કર્યા, મારી જરૂરત મેં કોઈ દિવસ મારે ઘરે આવું છે ને મારે અહીંયા આવવું જોઈએ એવું કોઈ દિવસ નહીં, એટલું જ નહીં અમેરિકામાં પણ નહીં. અને અમેરિકામાં તો દિલીપભાઈ અમારે બેઠા છે, તે અનિલભાઈએ કાંક ફૂંક મારી દીધી કે આ બેસવાનું કાઠું પડે છે. તે એ વખતના 55,000 રૂપિયા ખર્ચીને મારા ઓલે નવું બેડ લઈ આવ્યા, નવો એટલે એમના ઘરમાંથી ખાલી કરીને લઈ આવ્યા. મેં એવું લખ્યું, મેં કીધું જો આવું કરવું હોય તો આપણે આવવાના નહીં. તો મુદ્દો હું આપને એટલા માટે કહું છું, કોઈ પણના ઘેર જો તમારી ગમે તેવી જરૂરત હોય પણ એના ઘરમાં પરિસ્થિતિ કેવી છે એનો વિચાર કરજો, એ ભગવત કાર્ય છે અને બાપજી એનાથી જ પ્રસન્ન થાય. તમારા ઘરે તમે કોઈ આવે અને રાત્રે દૂધ ન મળતું હોય ગામમાં અને તમે એક કેક બે મારે અપવા છે તો શું કરશો, કે દૂધ ચાલશે, કેટલું ચાલશે, કે 500 ગ્રામ? હવે દૂધ જ ઘરમાં ના હોય રાત્રે તો, હવે પહેલાં ફ્રીજ નહોતા એ વખતની વાત છે, હવે તો ફ્રીજમાંય મળી જાય ને બધે મળી જાય. તો એ જમાનામાં બાપજીનું જીવન આવી રીતે સંવાદિતાથી કોઈને દુઃખ ના થાય એવી રીતે એમના મુકામ થતા. ક્યારેય એવું નથી કહ્યું કે મારે આવું આમ જોઈએ, જે હોય તે ચલાવી લેવાનું, અમને એમ કે પાછું કહેવાનું નહીં, જે હોય તે ચલાવી લેવાનું. કોઈ ગરીબના ઘેર જાઓ ને તો બધા એમ કે કાજુ મંગાવવાનું નહીં, એવું એ વિચારો એના ઘરમાં છોકરા જ નથી ખાવા આપતો ને, આપણે માટે મંગાવીએ સારું નહીં ને. કેટલી બધી ઊંડી વ્યવહારુકતાને સૂજ, એકદમ શિખર અને એકદમ જમીનની આ આપણી તળેટી પર્વતની તળેટીમાં આવીને બેસી ગયા. હવે બાપજી ત્યાંથી નીકળવાના થયા, પહેલાં ગયા બિલખા નથુરામ શર્માનો આશ્રમ જોવા માટે, અને જોબનપુત્રા કરીને એમના એ વખત મેનેજિંગ ટ્રસ્ટી એ પણ હાજર રહ્યા. અને ત્યાં આશ્રમમાં શાસ્ત્રી સાહિત છોકરા પણ હતા, એમને બાપજી માટે સરસ એટલું બધું સંસ્કૃતમાં સ્વાગત કર્યું અને બાપજીને એ લોકોએ વિનંતી કરી, બાપજી કંઈક પ્રવચન કંઈક બોલવા એમ કે આ છોકરાઓને. તો એ વખતે દ્વારકાનું ડીમડીમ જે બહાર પડ્યું હતું ને એના ઉપર બાપજી સુદર્શન શું એ સુદર્શન ઉપર બોલેલા, મને હજુ એવું ને એવું યાદ છે, મેં આછી નોંધ પણ કરી છે. સુદર્શન એટલે બધામાં સારું દર્શન, તમે બધાને સારી દ્રષ્ટિથી જોશો એ સુદર્શન ચક્ર છે. અને એ કોઈને તમારું સારું દર્શન છે તો તમે ગમે તે હાથ કરી શકશો. સર્વમાં સુદર્શન, સર્વમાં પરમાત્માનો વાસ છે એવું તમારું દર્શન હોય એમ નામ સુદર્શન ચક્ર. એવું ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર હતું, આખું વિશ્વ એના માટે સરખું હતું. એ થઈ ગયું, અમે આવ્યા બિલખાથી વિસાવદર, ત્યાં ભિક્ષા લેવાની, ત્યાં ભિક્ષા લીધી અને બપોરે અંદાજે 4-1 વાગે નીકળીને અમે સાંજે 7-1 વાગે જૂનાગઢ પહોંચી ગયા. જો જૂનાગઢમાં એ વખતે નામ ભૂલી ગયો છું, એ થોડુંક ફ્રૂટને એવું લઈને આવી લે લાવેલા. અને બાપજીનો નિયમ સાથે કશું લેવાનું નહીં એના ઘરમાંથી, ફ્રૂટ પડ્યું હોય તો ચાલો આપણે 2 સફરજન લઈ લઈએ બાપજીને ખાવા જોઈશે, એવું કરાય નહીં. અમારી સ્ટ્રિક્ટ ઓર્ડર, એકદમ સ્ટ્રિક્ટલી ઓર્ડર, કશું જ લેવાનું નહીં.
આપણે જેમ હોય એમ બધું સોંપી દેવાનું. પછી એ કર્યું ને બેસી રહેવાનું, 12 વાગ્યા સુધી બેસી રહેવાનું. વીરપુર જવાનું, વીરપુર જલારામ બાપાની જગ્યામાં. એટલે અમે પછી ગાડીમાં બેઠા, બાપજી બેસી રહે, નહીં આળસ નહીં કંઈ નહીં. મેં બાપજી 4 કલાક બેસવાનું, કંઈ કંઈ વાંધો નહીં. ગાડીમાં બેઠા એટલે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ત્યાં ગયા હતા એ વખતે. અરે ગિરધર બાપા ગાદીના મુખ્ય, એ રાત્રે 1:30 વાગે અમને લેવા આવ્યા બાપજી માટે ઘોડા ગાડી, અને એ ગાડી એ કાર લઈને આવી. તમે કહું બાપજીની કેટલી ઊંચી પ્રતિભા હોય, ત્યારે એ માણસને વગર જોયે વગર દર્શન કરે રાત્રે 1:30 વાગે કોઈ આવે ખરો? આવ્યા, અમને અંકારી ગયા. જે જગ્યાએ નવી ધર્મશાળા હતી, પહેલવહેલી ઉપયોગ નહોતો થયો, એ ધર્મશાળામાં મને 2 રૂમ આપી દીધા અને એમાં મુકામ કર્યો. અને બાપજી લગભગ 1:30 વાગ્યા પછી સૂતા, અને એમના સૂતા પછી હું સૂતા. મારે 4 વાગે ઉઠવું પડે. હા, હવે ત્યાં શું કર્યું બાપજીએ? બધાને વિદાય કરી દીધી. હવે મારી સાથે કોઈ નહીં, એકલો બચ્યું જ રહેશે. ફક્ત આ લોકોને લીધે, હા, જમીત કાકા હતા અને રામચંદભાઈ, 2 જણે પેલા માલિશ કરવાના કારણે લીધી હતા. સારું, બધા છૂટા પડી ગયા, કોઈ રહ્યું નહીં. એટલે બાપજીએ શું કર્યું, એમનો શ્રી દત્ત નામનો ખલતો હતો, જો ખબર હોય તો, તમને તો ખબર હશે આવડો ખલતો. એમાં બધા એમને નેલ કટર ને ભીલામાં ને બ્રશનું ને, એટલે બ્રશ તો નહોતા કરતા, એની માટીની એ બધી વસ્તુઓ આવતી જ, આ બધું એમાં મને કહે, લે આ તારે હવે આજથી બધું સંભાળી લેવાનું. જોજો, હા, જલા બાપાના પત્નીને ભગવાને જેમ જો આપી દીધું ને, એમ બાપજીએ મને કીધું કે લે આ તારે હવે સંભાળી લેવાનું. હવે આપણી હાથે કોઈ નથી, તું છે, તારે બધું સંભાળવું. મેં કંઈ વાંધો નહીં. હવે જુઓ, એ દિવસે ભિક્ષા બનાવવાની આવી. રાત્રે રોકાયા, સવારે હજારે ઘણું રહી ગયું હતું. તો સવારે બાપજી, મારે 4 વાગે ઉઠવાનું, 3 વાગે હું 3 વાગે ઉઠું, 4 વાગે તૈયાર થઉં, બાપજીને જગાડું, બાપજી નાવા જાય, આવીને બેસે ધ્યાનમાં. પછી તે દરમિયાનમાં અમે અમારું બધું કપડાં ધોવાનું, બાપજીનું બધું પતાવી દઈએ, અને પછી ત્યાં જવાનું હતું ગિરધર બાપાના ત્યાં મંદિરમાં દર્શન કરવા માટે. એટલે આ બધું જતા સપાટા સપાટા બંધ કરી દીધું. અને લગભગ હું અંદાજ એક્ઝેક્ટ ટાઈમ નથી મેં નોંધ્યો, કારણ કે ઘડિયાળ નહોતી આપણી પાસે. બાપજી સવારે ધ્યાનમાં બેઠા પછી લગભગ 1 કલાક થયો હશે, અને ભજન ગાવા લાગ્યા. જુઓ આ ભજન સાંભળવાનું યોગ. અને કયું ભજન ખબર છે? આત્મ જાન લ્યો મુલહીસ, આત્મ જાન લ્યો મુલહીસ, અંધેરા કહીં સે આત્મ જાન લ્યો. આ ભજન ગાય. અને પછી ટાઈમ થયો, દૂધ આપી દીધું. અમે તો ગયા, બાપાએ જાતે આવી અને અંદર છેક ધોળી જોળીને ધોકો ને બધા દર્શન. જો પેલા ઘઉંના વાળે ચીલ પાણી પીવે ને, તમારો નંબર લાગી ગયેલો. ઠીક. પછી એમના ઘરે મુકામ, એમના ઘરે બાપજીને લઈ જવાના પગલાં કરાવો. પછી એમના ઘરે ગયા, ત્યાં અમને ચા પાણી કરાયા. તો બાપજી કે પાછું વેદીએ પણ નહીં કરવાનું, જે આપે ને પી લેવાનું. અચ્છા તો પીવું નહીં ને બધું, એ એમના ઘરે એવું કશું કરવાનું નહીં, જેવું આપે એમાં પી લેવાનું, કાચના વાસણમાં આવે તો કાચમાં પીવાનું. બાપજીની દીર્ઘદ્રષ્ટિ કેટલી, કે આપણે એને એ વખતે કંઈક, મારે સ્ટીલનો ગ્લાસ જોઈએ છે કે પિત્તળનો, એ વખતે સ્ટીલ ઓછું હતું, હા, વપરાયું. એવી રીતે કોઈને વિમાસણમાં નહીં નાખવાના. અને 2 કે 2:30 વાગે બનતા સુધી ગાડી ઉપડી, તો અહીંયા ભિક્ષા કરવાની મારે આવી. વાલને પગમાં આટલો પેલો પથ્થર વાગી ગયેલો, જબરજસ્ત પથ્થર, અને બાપજીને ખબર પડવા દેવાની નહીં. એટલે ભિક્ષાનું કામ મારે આવ્યું, પહેલવેલી ભિક્ષા ભાઈ. અને આ તો હા 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 હા, અંદરનો 2 રૂમ એટલે અંદરના રૂમમાં બાપજી, બહારના રૂમમાં ભિક્ષા કરવાની. હવે જોજો, હા, આવે કસોટી અવધૂત કરે ત્યારે કેવો પાકો કરે, ઓરસ્યો નહીં આવેલો, વેલણ નહીં આવેલું. પેલા ઉતાવળમાં બધું નવું, નવી ધર્મશાળા નવી, એટલે મોકલનારા બિચારાએ ભૂલ કરી દીધી. અને ભાખરી બનાવવાની, અને સિંહ તો અંદર બેઠેલો જ હતો. હે, 15 મિનિટ થાય એટલે આવીને
કેટલી વાર છે આપણે ગાડીનો વખત થઈ જશે, બાપજી હજુ તો 10 જ વાગે. થોડીક વાર થાય અને ઉઠીને આવી ઉભા રહે, ઉભા રહે એટલે મને હવા બંધ થઈ જમી દે. હે ગજબ થઈ ગયું. મેં કીધું બાપજી આ લોકોએ આવું મોકલ્યું, જે હોય ને ચલાવી લેવાનું. પણ મેં કીધું ઓરસ્યો નથી, નહીં વહેલા નથી કરું છું, જે હોય ચલાવી લેવાનું. મેં યુક્તિ કરી કે ભાઈ ચાલો હવે આપણે એક પેલી આવે ને, હા અને હા તવી નહીં આવેલી. જો પહેલો મુદ્દો તે તવી માટે જાડુ છીબું લીધું અને પેલી બીજું થાળી હોય ને એમાં થેપી થેપીને ધીરે 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 ભાખરી બનાવી. અને બાપજીની ભાખરીમાં ભાર ભાર મોરણ મોણ નાખવું પડે, દાંતનું ચોખ્ઠું ને એટલે ચવાતું નહીં, બહુ પોચી. અમે આ મૂકીએ ને તો ભાગી જવી જોઈએ, આખી મુકાય નહીં એવી એટલી સરસ બનાવી પડે. હવે આવી બનાવવાની ને એને ફેરવવાનું, તાવે તો ખરો. કરીને તૈયાર કરીને તરત થઈ ગયું. કેટલી વારમાં તો હવા બંધ કરી નાખી મારી. મેં કહ્યું બાપજી હવે આ કેવી રીતે એમને સમજાવું કે આ કેટલી વારમાં થાય. પહેલવેલી આવેલી પાછું કરવાની પહેલવેલી. ઠીક, આ તો ગમત છે, થઈ ગયું. ભિક્ષા લઈ લીધી ગાડીની કેટલી વાર. અલા તૈયાર થયા કે નહીં? એ બાપજી હજુ ગાડીની તો બહુ વાર છે, આપણે 1/2 કલાક પહેલાં જતા રહેવાનું ગાડી ઉપર, ત્યાં જઈને દોડાદોડ કરીને ગાડી નહીં બેસવાનું. પણ બાપજી હજુ ઘણી વાર છે, હજુ પેલા આવવાના છે દાદા, એ નથી આવ્યા. સાહેબ ગાડીમાં ગયા, 1/2 કલાક પહેલાં પહોંચી ગયા. પછી ગિરધર બાપા આવ્યા. જોજો હં, સંતો બાપજીના માટે કેટલી એમની ઊંચી ભાવના, આખું ગાડીનું વારસ. એના એને જોઈને લોકો આમ દર્શન કરે તો આમ નવી લાગે. એ વ્યક્તિ આવ્યા, 2 વાગે આવી ગયા, 2:30 વાગે ગાડી આવવાની, 1/2 કલાક પહેલાં આવ્યા. અમે તો વહેલા પહોંચી ગયા હતા. બાપજીની સાથે રામચંદ્રભાઈનો જે બિસ્તરો હતો ને, બાપજીમાં જે ખુરશી લાવ્યા એમના, તે ખુરશી લાવવા જયા ના, ખુરશી પર નહીં, હું આ બિસ્તરા ઉપર બેસીશ. એ સંત બિસ્તરા ઉપર બેસીને 1/2 કલાક બેસી રહ્યા. આ તાજનો સાક્ષી છું. અને પછી આવ્યું આગળ જતા, અમારે રાજકોટ આવ્યું, રૂબાલભાઈને વિદાય કરી દીધા. અને અમે પછી રાત્રે એ વિરમ ગામમાં રહ્યા. તો મારા બની હતા એ આસિસ્ટન્ટ મુવમેન્ટ ઇન્સ્પેક્ટર હતા, એટલે એમને સ્ટેશન માસ્ટર સાથે ખૂબ સંબંધ. અને એ વખતે નોકરી ત્યાં જ એમની હતી, કુદરતે જુઓ, એટલે સ્ટેશન માસ્ટરના ગેરમુકામ કર્યો. પછી તો બધું મારા જ હાથમાં. રાત્રે કેટલા વાગે પહોંચે? બહુ મોડા પક્યા. થોડું દૂધ લીધું, ફ્રૂટ લીધું, અમને થોડું થોડું ખાઈ લીધું, ઊંઘી ગયા. અને સવારે બાપજી ઉઠ્યા, પછી એમને સંભાળવાના. ના હવે ત્યાંનું જાજરું પેલું, હં ખ્યાલ આવ્યો, મળ ભેગો થાય ને ભંગી આવીને લઈ જાય ને એવું. હું તો જાજરું જેવા પહેલો ગયો ને, હવે એટલી વાસ મારે ને, ત્યાં બીજો કોઈ ઉપાય જ નહીં, એટલી વાસ મારે કે ઊભા ના રહેવાય. મેં કહ્યું બાપજી આવું જાજરું છે, જે હોય તે આપણે ભૂલવાનું નહીં. તમે જુઓ કેવું એમની કેવી દ્રષ્ટિ છે. એવું એવા જાજરૂમાં બાપજી જાજરું કે. અને આઈને સ્નાન કરી તૈયાર થયા, અમે નીકળી પણ ગયા, લીંચ પણ આવી ગયા. આવ્યા કુટીરમાં સીધા ઉતરી પડ્યા નીચે. નીચે ઉતરી અને અંદર ગયા. જો હવે ખરા મુદ્દા હવે આવશે. તમે ઉતરી અને અંદર આમ જોયું, પછી મેં કહ્યું બાપજી અમે મચ્છર જાળી જેવું રાખ્યું છે, પવન આવે આ બારણા ઉપર મચ્છર જાળી છે, અમે પણ એક આટલું કરી બધું મારી ટેકનિકથી બનાવેલું. તો જોઈને ખૂબ સુ મને કે અહીંયા ખડંચો માર્યો છે કે લેન્ટર ભર્યું છે. ના બાપજી ખડંચો માર્યો છે, નવની દિવાલ છે ને એટલે સારું, બહુ સરસ કર્યું છે. એમ કરીને બહાર આવ્યા અને ચડવા માટે મેં પાઇપ મૂકેલી, જાડી પાઇપ, એટલે આમ હલે તો બાપજીનું વજન ખરું ને. એ પાઇપ પકડી, પાઇપ પકડી અને આમ દરવાજામાં ઊભા છે અને મને કહે છે જો બોડાણાની માફક મંત્ર માર, મંત્ર નહીં હો મંત્ર માર, કે હવે મારે અહીંથી